અમને આવીને પૂછતા હોય કે સ્વામી મંદિરની નજીક રહીએ છીએ પણ હવે પૈસાની સગવડ થઈ છે એટલે મોટો પ્લોટ પ્લોટમાં બંગલો બનાવીએ અને બહાર જરા હવે આ જુદી ફ્લેટ માર્યા માટે અમને રજા આપો અમારી એ વખતે પણ સ્પષ્ટ મનાઈ છે રજા નથી ને આજે જાહેરમાં પણ અમે કહીએ છીએ આ મહારાજની મોટાની રૂચિ નથી એ મોટો બંગલો તમને બહુ દુઃખ દેશે આગળ જતા કારણ કે તમે મંદિરથી ને સત્સંગથી દૂર જઈ રહ્યા છો એના કરતાં નાના ફ્લેટમાં રહીને અહીંયા રહો નજીકમાં રહો બહાર વટ પાડવાનો ને બહાર સારું દેખાડવાના ભાવ છોડો કાલે તમારું તમારા બાળકોનો ભવિષ્ય જોખમમાં છે નીતર દૂર ગયા એટલે પણ ઘણી વખત મનાવતું ન હોય એટલે પછી અમને દુઃખી થતા હોઈએ છીએ અને જોઈએ છે અમે જેટલા જેટલા સત્સંગથી ને મંદિરથી દૂર જાય છે એના બાળકોમાં આગળ જતા કેટલા મોટા ભયસ્થાનો સર્જાય છે અને પછી રડતા રડતા મારી પાસે આવે છે બહાર વટ પાડવા માટે ને બહાર સારું દેખાડવા માટે ને લોકોમાં વાવા માટે ને સારી ઇમ્પ્રેશન માટે આપણે દૂર જઈએ એ મહત્વનું નથી કાલે તમારા જે હાથ પગ છે એ જ તમારા હાથમાં નહીં રહે એ બાળકોને તમે ખોઈ નાખશો અરે તમારો સત્સંગ પણ નહીં રહે મહિલાઓ દીકરીઓ બિચારાને એમને આવવું હોય તો રોજ નજીક હશે તો દોડતા આવી શકશે દૂર હશે તો બિચારા કેમ રોજ આવશે જો હેપી પરિવાર જોતો હોય આપણો હેપી ફેમિલી કરવું હોય તો બધાને અમારી વિનંતી છે દેશમાં તે વિદેશમાં

સારું છે તમારું કેરિયર બનાવો એની અમને ના નથી અમે ખુશ છીએ પરંતુ અમારી ભલામણ જાહેરમાંય છે ને ખાનગીમાં પણ છે જે સેન્ટરમાં સત્સંગ કેન્દ્ર હોય આપણું મંદિર હોય સંતોનો જોગ મળવાનો હોય અઠવાડિક સભા મળવાની હોય ત્યાં અમે ના છૂટકે હા પાડીએ છીએ બાકી દૂર ગયા એટલે ગયા વિદેશમાં જે અત્યારે સાંભળતા હોય એ બધા ઝૂમ પર હોય કે પછી યુટ્યુબ ઉપર લાભ લેતા હોય એવા યુવકો કિશોરોને પણ અમારી નમ્ર વિનંતી છે જો તમારું ભવિષ્યને વર્તમાન ઉજળું રાખવું હોય તો મહેરબાની કરીને સત્સંગથી નજીક રહેજો સંતોથી નજીક રહેજો નહીતર બહારનો કુસંગ તમને કઈ મિનિટ છિન્ન ભિન્ન કરી નાખશે ખબર નહીં પડે અને યુવાનોને અરે વડીલોને પણ વિનંતી કરું છું વડીલો કે મા બાપોને પણ તમારા દીકરાને એવી ઘેલછાથી તમે ગમે ત્યાં મોકલી દો ને બસ ડોક્ટર કરવો છે રામ કરવો છે પણ જો એનું સત્સંગ જ નહીં રહે તો એ ડૉક્ટર થઈને શું કરશે કે ભણી ગણીને શું કરશે સત્સંગથી નિકટ મને નાનપણથી બાળક મંડળથી જ સત્સંગમાં જવા દેજો દીકરા દીકરીઓને સત્સંગના યોગમાં રાખજો જે દીકરા દીકરીઓના સત્સંગમાં જે દીકરા દીકરીઓ સત્સંગમાં મા બાપે યોગમાં નથી રાખ્યા અને એવા મા બાપ રડતા રડતા અમારી પાસે આવતા હોય છે કે સ્વામી એને બીજી જ્ઞાતિમાં લગ્ન કરી નાખ્યા આ થયું ને તે થયું ને બીજું આ થયું ને ભાગી ગયા નામ થયું તેમ થયું ને આ બધાનું કારણ શું છે તપાસો જરા કેમ આવું થયું પછી પરણે આ પાડવી પડે ને મન મનાવીને રાખવું પડે ને નથી તમે સુખી ભલે પૈસે ટકે સુખી છો આંતરિક રીતે તમે દુખી છો જરા છાતી ઉપર એવા પરિવારો હાથ મૂકીને જરા પૂછજો કે એકચ્યુઅલમાં તમે રિયલમાં તમે સુખી છો પછી ઠીક છે અત્યારે મા બાપે તો દીકરા દીકરીઓને વશ થઈ જવું પડે અને એમનું કીધું કરવું પડે લબડી નહીં તે માનવું પડે ને ઓબે થવું પડે સ્વીકારવું પડે પરંતુ અંદરથી સુખ છે અને એનું કારણ શું મૂળ શું છે તપાસો નાનપણથી જો સંસ્કાર સત્સંગના યોગમાં આવશે તો કંઈક પણ ભગવાનની બીક લાગશે સંતોની બીક લાગશે મોટા પુરુષના રાજીપા કુરાજીપાની બીક લાગશે કલા થઈને કોઈ સત્સંગથી મંદિરથી સંતોથી દૂર ના જશો આટલી અમારી આગ્રહભરી વિનંતી છે બધા